પૂર્ક મહાનગરપાલિકા દ્વારા રામપરા વિસ્તારમાં ભરાતી ફૂલ બજારને હોકર્સ જોન માફક એક સ્થળે તમામ વેપારીઓ વેપાર કરી શકે અને લોકોને એક સ્થળેથી તમામ પ્રકારના ફૂલ મળી રહે તે માટેના લાખોના ખર્ચે ફૂલ બજાર બનાવવામાં આવ્યું છે અને આ ફૂલ બજારના લોકાર્પણને દોઢ માસ જેટલો સમય થયો હોવા છતાં હાલ ત્યાં લાગેલું છે તાળું કોર્પોરેશને અમને જે માર્કેટ બનાવી દીધી છે એ ખરેખર એનો આભાર માની છીએ અમે અને બહુ સારી વ્યવસ્થા કરી દીધી છે અને માર્કેટ બની ગઈ એને આજે લગભગ ત્રણક મહિના થઈ ગયા છે હવે અમને નાના ફૂલવાળા દેવી પૂજકો છે એમને તાત્કાલિક થળા ફાળવે એવી અમારી રજૂઆત પ્રશ્ન છે અને વ્યાજબી ભાડું નક્કી કરી અને જલ્દી બનાવી હોપી દઈએ ને તો સારું છે બાઈને આટલી ગરમી આટલું તાપમાન અને આટલા નાના માણસો બાયણે બેન ધંધો કરે છે એટલા છોકરાઓને અહીંથી સો સો કિલોમીટરથી દૂરથી લઈને ગોપાલ અહીં આવે છે ફૂલ વેચવા તો હવે આ બજારમાં તાત્કાલિક જો સોંપી દે ને તો એવી મારી ઈચ્છા છે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં પહેલીવાર આ ફૂલ બજાર બની છે અને આખા સૌરાષ્ટ્રને પણ ફાયદો છે રાજકોટની જનાદન જનતાને પણ ફાયદો છે કે એક જ જગ્યાએ દરેક પ્રકારના ફૂલ એક જ ત્યાં આવો અને મળી જાય બીજી જગ્યાએ તમારે કોઈ હેરાન થવાની જરૂરિયાત નથી અપડાઉન કરીશી કાયમ ફૂલો વર્ષોથી ફૂલનો ધંધો કરીશી અને આ કર્યું સરકારે કર્યું મ્યુનિસિપાલિટીવાળાએ કર્યું અમારી માટે બહુ સારું છે નાના માણસો માટે અને બહુ સારું છે પણ હવે જેમ બંને વરસાદ અને આવડો આ તડકાના અમને આપી દે તો એનો આભાર ઘણો ખૂબ ખૂબ આભાર ઘણું સારું કર્યું છે રોડ વર્ષોથી બે સારું કર્યું છે કામ અને આપી દે તો સારું છે એમ એટલે દોઢ બે મહિના થઈ ગયા છે બની ગઈ છે અને બહુ સારું કામ કર્યું છે એમ રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ફૂલના વેપારીઓ જે સૌરાષ્ટ્રભરના લોકો છે અહીંથી ફૂલ લેવા આવે છે અને ખાસ આ વેપારીઓ રોડ ઉપર અત્યાર સુધી વેપાર કરતા હતા પરંતુ આ તમામ વેપારીઓ એક જગ્યાએથી ફૂલ વેચી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવસો નેવું ચોરસ મીટરમાં સાડા અડતાલીસ લાખના ખર્ચે આ ફૂલ બજાર બનાવવામાં આવે છે અને જેનું લોકાર્પણ દોઢ મહિના પહેલાં શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે થઈ ગયું છે પરંતુ આજ દિન સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ફૂલ બજાર છે તેના જે ત્યાંસી જેટલા થળા છે તે કોઈ પણ વેપારીને સોંપવામાં નથી આવ્યા ક્યાંક ને ક્યાંક આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હજુ તાળું લટકાયેલું જોવા મળે છે ને જે ફૂલ છે જે લોકાર્પણ સમયે જે ફૂલથી બજારને સંગાળવામાં આવી તે ફૂલ હાલ સુકાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ચોક્કસથી જે ફૂલના વેપારીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા સમક્ષ માંગ પણ કરી રહ્યા છે કે વહેલી તકે છે જે હેતુથી આ બજાર ફૂલ બજાર બનાવવામાં આવી છે તે હેતુથી વહેલી તકે મહાનગરપાલિકા છે તે ફૂલના વેપારીઓને થળા સોંપવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાનો હેતુ રહેલો છે કે એક સ્થળેથી તમામ વેપારીઓ ફૂલનો વેપાર કરી શકે ને ફૂલ જે લોકો લેવા આવે છે તે એક